हेलो, माई सेल्फ निखिल पिठड़िया हूँ तमारू अमारी यूट्यूब चैनल पर स्वागत करूँ छूँ। 3-10 विज्ञाननी अंदर आपणे जैविक क्रियाओ चैप्टर नंबर 6 चालू हतो। लास्ट वीडियो लैक्चरनी अंदर आपणे मनुष्यनुं हृदय अने मनुष्यनी अंदर ऑक्सिजन एटले के श्वसन कई रीते थाय छे एना घणा अमुक विडियोस जोया छे। आ वीडियो लैक्चरनी अंदर आपणे जोईशुं के वनस्पतिनी अंदर पाणी अने खोराकनुं वहन केवी रीते थाय छे, एना माटे कई अमुक पेशीओ जवाबदार छे। जेम लोही माटे अमुक पेशीनी आपणे वात करी, अमुक धमनी अने शिरानी वात करी हती, तो शू वनस्पति में पण एवा एनु खोराक अने पाणीना वहन माटे कईक तो वस्तु जवाबदार हशे ने विद्यार्थी मित्रों? तो चलो आपणे आ वीडियो लैक्चर में जाणीए के केवी रीते वनस्पतिनी अंदर खोराक अने पाणीनुं वहन थाय छे। चलो तो विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए के वनस्पति छे ए प्रकाश संश्लेषण द्वारा पोतानो खोराक बनावे छे अने मूळमांथी पोतानुं पाणी पण खेंचती होय छे। तो वनस्पति सूर्यप्रकाशनी हाजरी में प्रकाश संश्लेषणनी क्रिया द्वारा खोराक बनावे छे, तथा पाणी, कार्बन डाइऑक्साइड, सूर्यप्रकाश, नाइट्रोजन, सल्फर अने खनिज क्षारो हमणा घणी बधी वस्तुओ जे छे ए जमीननी अंदरथी खेंचीने पोते पोतानुं जीवन टकावी राखती होय छे। तथा आपणने एम थाय के सर, ऊँची ऊंचाईवाळी अने वधु ऊंचाईवाळा जे वनस्पति वृक्षों ने बधा हशे तो शुं एनी अंदर केवी रीते छेक नीचेथी एटले के जमीनमांथी छेक ऊपर सुधी केवी रीते पाणी अने खोराक पहोंचतो हशे तेनी आपणे वात करीए। तो ऊंचाई ओछी ओछी होय तो पाणी पोषक तत्वो सरळતાથી ઉપર પહોંચે છે। એટલે કે ઓછી ઊંચાઈવાળા હોય, નાની એવી વનસ્પતિ હોય જે આપણા ઘાસ કહેવાય કે અમુક નાના નાના વૃક્ષો જે આપણા આજુબાજુમાં પ્લાન્ટ્સને એવા આપણે રાખતા હોઈએ, તો એ દરેક વસ્તુની અંદર પાણી સરળતાથી અને ખોરાક સરળતાથી ઉપર જઈ શકતો હોય છે। વૃક્ષોમાં વાહક નલિકા હોય છે, વૃક્ષોની અંદર જો જેમ આપણે લોહીનું પરિભ્રમણ કરવા માટે, રુધિરનું પરિભ્રમણ કરવા માટે ધમની અને શિરાની વાત કરી, તો તેવી જ રીતે વનસ્પતિની અંદર પણ જે ખોરાક હશે અને પાણી હશે તે ઉપર સુધી પહોંચાડવા માટે અમુક નલિકાઓની જરૂર હોય છે, જેને વાહક નલિકા કહીએ છીએ। એ વાહક નલિકાના બે પ્રકાર છે। વાહક નલિકાની અંદર આવે છે જલવાહક નલિકા અને અન્નવાહક નલિકા। આ બે પ્રકારે આપણે ખોરાકનું, જલવાહક એટલે કે જલ એટલે પાણીનું વહન થાય છે અને અન્નવાહક એટલે કે ખોરાકનું વહન થાય છે, તેના માટે પેશીઓ જવાબદાર છે। જલવાહકની અંદર પાણી અને ખનિજ ક્ષારોનું વહન થશે અને અન્નવાહકની અંદર ખોરાકનું વહન થશે। તો હવે આપણે ભણીએ કે પાણીનું જે વહન થયું એ જલવાહક પેશીની અંદર કેવી રીતે થાય છે, તો જાણીએ। જલવાહક પેશીની અંદર જલવાહિનીકી, જલવાહિની અને જલવાહિનીકી આ ત્રણેય પ્રકારે પાણીનું વહન સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડતું હોય છે। તો જલવાહિનીકીની આપણે બધાની વાત કરીએ તો મૂળ પ્રકાંડપણમાં આવેલી આ પેશીઓ જોડાવાથી બને છે। આ જલવાહક પેશી શેનાથી બને છે, તો કે મૂળ પ્રકાંડ અને પણમાં આવેલી આ ત્રણેય પેશીઓના કારણે જલવાહક પેશી સંપૂર્ણ બનતી હોય છે। અને એ રીતે આપણા જે વનસ્પતિ છે તે જમીનની અંદરથી મૂળ પ્રકાંડ અને પણ સુધી પાણીનું વહન કરીને અને અથવા તો ખનિજ ક્ષારોનું વહન કરીને પહોંચાડતી હોય છે। જમીનમાંથી આયનો જેમ કે એફી, કપર અને મેગ્નેશિયમનું શોષણ કરે છે। જમીનની અંદરથી અન્ય ખનિજ ક્ષારોની વાત કરીએ, અમુક પોષક તત્વોની વાત કરીએ તો આયન છે, કોપર છે, મેગ્નેશિયમ છે, આ જે વસ્તુ છે, આ જે ત્રણેય તત્વો છે એને ખેંચીને પોતે સંકેન્દ્રણ કરે છે। એ સંકેન્દ્રણના કારણે મૂળ સુધી પાણી પહોંચે છે અને મૂળ દ્વારા આખા વનસ્પતિની અંદર પાણી આગળ વધતું હોય છે। આયનોનું વધુ સંકેન્દ્રણ તરફ પાણી જાય છે, એટલે મેં તમને કહ્યું ને કે જેટલું સંકેન્દ્રણ વધારે થશે તે પ્રમાણે જે પાણી હશે, જે ખનિજ ક્ષારો હશે તે પોતે જે મૂળ દ્વારા પાણીની વહન છે જમીન વનસ્પતિની ઉપર સુધી, ટોચ સુધી પહોંચે છે। તો આ તો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી કે નાની એટલે કે ઊંચી ઊંચાઈવાળા ધરાવતી જે વનસ્પતિ છે, ઓછી જે ઊંચાઈ ધરાવે છે તેની, તો વધુ ઊંચાઈવાળા જે વૃક્ષો હશે તેની અંદર કેવી રીતે વહન થાય છે તો તે જાણીએ। તો વધુ ઊંચાઈવાળી વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના પર્ણો પાણીની બાષ્પને શોષે છે। જે વનસ્પતિ જે મોટી હશે, જે વૃક્ષો હશે, તેના પર્ણો ઉપર જે પાણી રહેલું હશે તે પર્ણો દ્વારા પાણીનું શોષણ થાય છે અને પાણી જાય એટલે અવકાશ મળે છે। એટલે કે જે ભાગમાંથી પાણી જતું રહેશે ત્યાં શું થઈ જશે, જગ્યા થઈ જશે। જગ્યા એને આપણે અહીંયા નામ આપ્યું છે અવકાશ, કે અવકાશ થઈ જશે પાણી જવાના કારણે। આથી બીજા કોષોમાંથી પાણી તે ખેંચે છે અને ખેંચાણ બળ લાગે છે। એટલે કે શું કરે છે કે માની લો કે તેમની પાસે પાણી પૂરું થઈ જાય છે અથવા તો પાણી જતું રહે છે, તો અન્ય બાજુના કોષ દ્વારા તે પોતે પાણી ખેંચીને પોતાનું આગળ પાણી મેળવતી હોય છે। તો એ રીતે એમાં ખેંચાણ બળ લાગે છે એ જલવાહક પેશીની અંદર, અને બાષ્પોત્સર્જનની આ ક્રિયા એ વનસ્પતિની અંદર જોવા મળતી હોય છે, જે ફક્ત ને ફક્ત જલવાહક પેશી દ્વારા થતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જલવાહક પેશી જે બે પેશીઓની, જે બે વાહક નલિકાઓની વાત કરી તેમાંની એક વાહક નલિકાની આપણે વાત કરી કે જલવાહક નલિકા। હવે આપણે વાત કરીએ કે ખોરાકના વહન માટેની અન્નવાહક નલિકા।
તો ખોરાકનું વહન, પ્રકાશ સંશ્લેષણ જે ખોરાક બનાવે છે વનસ્પતિ, તે અન્નવાહક પેશી દ્વારા આગળ વધતો હોય છે. અન્નવાહક પેશીની અંદર ખોરાક, એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું વહન થતું હોય છે. અન્નવાહક પેશીની અંદર કયા વસ્તુઓનું વહન થશે? તો ખોરાક, એમિનો એસિડ અને અન્ય પદાર્થો, જે અમુક ક્ષણિક સારો છે, જે સંકેન્દ્રણ માટે એની જરૂરત રહે છે વનસ્પતિને, તેનું વહન આ અન્નવાહક નલિકા દ્વારા થાય છે. મૂળમાં ખોરાક સંચય ફળ બીજ વૃદ્ધિ કરતાં અન્ય અંગો સુધી પહોંચે છે. આ જે અન્નવાહક નલિકા છે તેમાંથી જે ખોરાક છે કોના સોના સુધી પહોંચે છે? તો મૂળમાં સંચય પામે છે, એટલે કે એમાં સ્ટોર થાય છે. સ્ટોર થયા બાદ ફળ સુધી, બીજની વૃદ્ધિ કરવા માટે અને અન્ય અંગો સુધી તે ખોરાકને પહોંચાડે છે. કોણ? તો અન્નવાહક નલિકા. ખોરાક સાથી કોષોને ચાલની નલિકા, તમે જે મેં વાત કરી અન્નવાહક નલિકાની, તો અન્નવાહક નલિકાની અંદર ખોરાકનો પ્રવેશ તથા તેની સાથે રહેલા સાથી કોષો અને તેની સાથે ચાલની નલિકા જે જોડાયેલી હોય છે, આના દ્વારા અન્ન નલિકા દ્વારા આખાય વૃક્ષની અંદર, આખાય વનસ્પતિની અંદર ખોરાકનું વહન થતું હોય છે. સુક્રોઝના સ્થળાંતર માટે એટીપીમાંથી ઉર્જા મેળવાય છે. જેમ કે જે સુક્રોઝની વાત કરીએ આપણે, તો સુક્રોઝનું સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, જેમ મૂળમાંથી છેક ટોચ સુધી જ્યારે ખોરાક પહોંચાડવો હશે ત્યારે તેની જે ઉર્જાની જરૂરિયાત હશે તે એટીપીમાંથી મેળવાય છે, જે એટીપી આપણે અગાઉ પણ ભણ્યા છીએ. આ આશ્રુતિ દાબ વધે છે અને પ્રાણીનો પ્રવેશ થાય છે. અને ખોરાકની સાથે ખાલી ખોરાક આગળ નથી વધતો, પરંતુ એ આશ્રુતિ દાબ, એની ઉપર દબાણ વધવાના કારણે પાણી પણ એની સાથે ભેળવાય છે. અને દબાણથી ખોરાક ઓછા દબાણવાળી પેશી તરફ વહન પામે છે. જે નીચેથી જે ખોરાક આવ્યો છે એ ખોરાક આગળ દરેક ભાગ સુધી પહોંચાડવા માટે એ વધુ દબાણવાળી પેશીમાંથી ઓછા દબાણવાળી પેશી તરફ આગળ વધતો હોય છે. અને તથા વસંત ઋતુમાં કલિકાઓ દ્વારા જે ખોરાક, જે કલિકાઓ દ્વારા વૃદ્ધિ પણ તેની થતી હોય છે, વનસ્પતિની વૃદ્ધિ, જે વસંત ઋતુની અંદર જે ખોરાક એમણે મેળવ્યો છે, જે સ્ટોર થયો છે મૂળની અંદર, તેમાંથી પોતે કલિકાઓ દ્વારા એમાંથી વૃદ્ધિ પામે છે અને ઉર્જા મેળવે છે. આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે વનસ્પતિની અંદર ખોરાક અને પાણીનું વહન જે અલગ અલગ પેશીઓ દ્વારા, જેમ આપણા શરીરની અંદર પણ રુધિરનું વહન અમુક ધમની અને શિરાની દ્વારા આપણે કરીએ છીએ અથવા તો થાય છે આપણા અંદર, તો તેવી જ રીતે વનસ્પતિની અંદર પણ આપણે જોયું કે વહન જે છે એ અન્ન નલિકા અને જલવાહક નલિકા દ્વારા એનું વહન થતું હોય છે. હવે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આગળ કે ઉત્સર્જન. આપણા શરીરની અંદર ઉત્સર્જન તંત્ર, કે જે આપણા શરીરની અંદર જે અમુક લોહીની અંદર, રુધિરની અંદર જે અમુક નકામો કચરો છે હોય છે, તે નકામો કચરો દૂર કર્યા બાદ તે આગળ કેવી રીતે વધે છે, તે કેવી રીતે આપણા શરીરની અંદર અલગ થાય છે તેની આપણે વાત કરીએ. તો ચાલો, ઉત્સર્જન એટલે કે ઉત્સર્જન એક એવી જૈવિક પ્રક્રિયા છે કે જેમાં આપણા શરીરમાંથી હાનિકારક ચયાપચય ઉત્સર્દ્રવ્યો કે નકામા કચરા કે પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે. કે જે પણ આપણા શરીરની અંદર નકામો કચરો કે પદાર્થો હશે, જે રુધિરને શુદ્ધ થયા બાદ જે રહી જાય છે, તેનો ઉત્સર્જનની અંદર સમાવેશ થાય છે. અને આવો એક જે તંત્ર હોય છે જે આપણા શરીરને, તેને કહેવાય છે ઉત્સર્જન તંત્ર. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે માનવમાં ઉત્સર્જન તંત્ર, માનવની અંદર ઉત્સર્જન તંત્રમાં વાત કરીએ તો મૂત્રપિંડની એક જોડ આવેલી હોય છે, મૂત્રવાહિનીની એક જોડ આવેલી હોય છે, મૂત્રાશય અને મૂત્રમાર્ગ, આ ચાર રીતે ઉત્સર્જન તંત્ર બન્યું હોય છે, જે તમે સ્ક્રીનની ઉપર જોતા હશો. મૂત્રપિંડ ઉદર પ્રદેશમાં કરોડસ્તંભની કરુણ કેશિકાની પશ્વ બાજુએ આવેલી હોય છે, જે આપણા શરીરનો પાછળનો જે ભાગ છે તેની સહેજ નીચે તરફ આ જે મૂત્રપિંડ કે કહેવાતો કે ઉત્સર્જન તંત્ર છે તે આવેલું હોય છે. અને તેમાં મૂત્રપિંડની બે જોડ હોય છે, એટલે કે જે આપણે કિડની કહીએ છીએ આપણી, તે. તો મૂત્રપિંડની વાત કરીએ તો તેમાં શું થાય છે? તો રુધિરનું ગારણ કરે છે અથવા તો ઉત્સર્જન પદાર્થોને અલગ કરીને મૂત્રનું નિર્માણ કરે છે. જે પહેલી વખત રુધિરનું જે ગારણ થશે તે રુધિરનું ગારણ એ મૂત્રપિંડ દ્વારા થાય છે, એટલે કે આપણી જે કિડની છે તે આપણા શરીરના રહેલા જે લોહી છે આપણા શરીરનું, તેમાંથી જે નકામો કચરો છે તેને ગાળી લે છે અને આગળ મૂત્રનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈએ કે મૂત્રાશય, તો મૂત્રાશય શું છે? તો મૂત્ર સંગ્રહ થાય છે તેની અંદર, જે મૂત્રાશય જે કિડનીની અંદરથી જે મૂત્ર આગળ વધીને આવ્યું હશે મૂત્રવાહિની દ્વારા, તે છેલ્લે ક્યાં સંગ્રહ થાય છે? તો મૂત્રાશયની અંદર. તે ભરાઈ જાય ત્યારે મૂત્રમાર્ગ દ્વારા તેનો નિકાલ થાય છે, કે જ્યારે મૂત્રાશય ભરાઈ જાય છે ત્યારે તેમાંથી મૂત્રનો ત્યાગ મૂત્રમાર્ગ દ્વારા થતો હોય છે. હવે આપણે જોઈએ કે મૂત્ર શું છે. તો શરીરમાં બનતા નકામા પદાર્થો કે જે લોહીની અંદરથી જે નકામા પદાર્થો આપણા શરીરમાંથી નીકળ્યા હોય છે તેની વાત કરીએ છીએ. અને શરીર માટે તે ઝેરી હોય છે.
जो आपणे ए पदार्थोने बहार न काढीए तो आपणा शरीरनी अंदर अनेक रोगो थई शके छे। एटले ज तेनी अंदर जे मूत्रपिंड के जे किडनी छे ते आपणा शरीरमां रहेला नकामा पदार्थोनुं गाळण करीने आपणे मूत्र निर्माण कर्यां बाद ते मूत्रमार्गमांथी आपणे बहार काढवानुं होय छे। उत्सर्ग द्रव्यो क्या होय छे? आपणे विचारीए विद्यार्थी मित्रों के जे उत्सर्ग द्रव्यो जे लोहीमां अमुक उत्सर्ग द्रव्यो रहेला होय छे तेनी वात छे। तो रुधिरमां होय छे ने कोषोमां चयापचयनी क्रियाओथी ते बनता होय छे અને કોષોમાંથી રુધિર ઉત્સર્ગ દ્રવ્યો લઈને આવે છે। જે રુધિર છે એ કોષોની અંદરથી જે ઉત્સર્ગ દ્રવ્યો હશે, જે અમુક કચરો કહેવાય કે જે અમુક પદાર્થો જે હશે તે એની સાથે લઈને આવે છે અને રુધિરના ગાળણથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરી શકાય છે। જે રુધિર અને ઉત્સર્ગ દ્રવ્ય જ્યારે ભેગા આવે છે તે બંનેને અલગ કરીને એને ગાળણ કરીને આપણે તેને અલગ કરી શકીએ છીએ। રુધિરમાં આવેલું કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેવા કે યુરિક એસિડ અને યુરિયા, આ બે ખાસ યુરિક એસિડ અને યુરિયા એ જે રુધિરની અંદર આવેલા હોય છે, હવે એમાંથી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડની જે વાત કરી કે જે આપણે લાસ્ટ જોયું હતું વિડીયોમાં કે આપણે તેમાં જોયું કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ તો ફેફસા દ્વારા આપણા શરીરમાંથી બહાર નીકાળી જ દે છે, રુધિરમાંથી જે બહાર નીકળી જાય છે। પણ જે અમુક બીજા બે ઉત્સર્ગ દ્રવ્યોની વાત કરી કે યુરિક એસિડ અને યુરિયા તેની વાત, તો યુરિક એસિડ અને યુરિયા મૂત્રપિંડમાં અલગ થાય છે। જે આપણા શરીરની અંદર જે ખરાબ કચરો હશે, જે નકામો કચરો હશે, પદાર્થો હશે તે મૂત્રપિંડમાં આવીને અલગ થાય છે ગાળણ થયા બાદ। હવે આપણે જોઈએ કે મૂત્રપિંડની નલિકા, જે મૂત્રપિંડની નલિકાની અંદર શું થાય છે, તો તે ધમનીની અમુક શાખા, ખાસ એક અલગ ટૉપિક પૂછાય છે ઘણી વખત મૂત્રપિંડની નલિકા વિશે। તો મૂત્રપિંડની નલિકામાં જેમ આપણા શરીરની અંદર હૃદયમાં જેમ ધમનીઓની સાથે આગળ વધતું હોય છે રુધિર, તો મૂત્રપિંડની નલિકા એની અંદર પણ ધમનીની અમુક શાખા આવેલી હોય છે। મેં તમને લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજાયા હતા કે આપણે જે રુધિર છે એ ધમનીની અંદરથી અમુક નાની નાની જે અમુક નલિકાઓ દ્વારા આગળ વધતું હોય છે અને પછી શિરાઓમાં પણ આવે છે। તો ધમનીની અંદરથી આગળ આવીને રુધિર એ બાઉમેનની કોથળી કે જે રુધિર કેશિકા ગુચ્છ ધરાવે છે તેની અંદર આખું રુધિર ફરતું હોય છે અને તે રુધિર કેશિકા ગુચ્છ એ શિરાની શાખા દ્વારા આગળ આવે છે અને ત્યારબાદ એક સંગ્રહણ નલિકાની શાખા દ્વારા આપણા મૂત્રમાર્ગમાંથી બહાર નીકળે છે। તો આ રીતે મૂત્રપિંડની નલિકાની અંદર મૂત્ર આ રીતે આગળ વધતું હોય છે। તો ધમનીની શાખા દ્વારા એ આગળ મૂત્ર જે છે એ બાઉમેનની કોથળીમાં આવે છે, કોથળીમાંથી આવ્યા બાદ રુધિર કેશિકા ગુચ્છમાં પરિભ્રમણ કર્યા બાદ તે શિરાની શાખા તરફથી આગળ વધીને સંગ્રહણ શાખામાં આવે છે અને ત્યારબાદ મૂત્રમાર્ગમાંથી એ જે મૂત્ર છે એનો નિકાલ પમાય છે। હવે આ જે શાખામાંથી જે રુધિર આગળ વધે છે, આ જે મૂત્ર આગળ વધે છે, તે મૂત્રની અંદર પહેલાં તો પ્રારંભિક ગાળણમાં તો ગ્લુકોઝ અને એમિનો એસિડ તથા ક્ષાર અને પાણીનું પહેલાં ગાળણ થાય છે, ત્યારબાદ ગાળણ બાદ સંગ્રહણ નલિકામાં તે આવીને મૂત્રમાર્ગ દ્વારા એનો ત્યાગ થાય છે। તો કેટલીક વખત તમે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે જેની કિડની ફેલ થઈ જાય છે, જેનું આ ગાળણ અટકી જતું હોય, જેને શરીરની અંદર કિડની ફેલ હોય, તો તેનું ડાયાલિસિસ કરવામાં આવે છે। તો ડાયાલિસિસમાં થાય છે શું, કેમ કરવામાં આવે છે? તો ડાયાલિસિસ છે એક પોતે કૃત્રિમ રીતે મૂત્રનું ગાળણ કરે છે, જે આપણા શરીરની અંદર જે નકામો કચરો, જે ઉત્સર્ગ દ્રવ્યો, અમુક નકામા પદાર્થો પડી રહ્યા છે તો એ આપણા શરીરને ઝેરી, આપણા શરીરમાં ઝેરી હોય છે, તો તેનું ગાળણ કરવું અતિ આવશ્યક છે, જે આપણા કિડનીની અંદર થતું હોય છે, પરંતુ કિડની ફેલ થયા બાદ તેનું ડાયાલિસિસ કરવામાં આવે છે અને નકામો કચરો તેમાંથી નીકાળવા માટે આ ડાયાલિસિસની પ્રક્રિયા આપણા શરીરમાં જે ડૉક્ટરો દ્વારા કરવામાં આવતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે વનસ્પતિની અંદર ઉત્સર્જન કેવી રીતે કાર્ય કરે છે, જેમ આપણા શરીરની અંદર ઉત્સર્જન તંત્ર આ રીતે કાર્યરત છે તો વનસ્પતિની અંદર કેવી રીતે કાર્યરત છે તે આપણે જોઈએ। ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ વનસ્પતિની અંદર ઉત્સર્જન। તો વનસ્પતિ માટે ઓક્સિજન જે છે તે ઉત્સર્ગ પદાર્થ છે, જેમ આપણા માટે કાર્બન ડાયોક્સાઇડ તરીકે આપણે વાપરીએ છીએ ઉત્સર્ગ પદાર્થ તરીકે, તો તેમાં ઓક્સિજન છે। વનસ્પતિનું પાણીનું બાષ્પોત્સર્જન થાય છે, વનસ્પતિ જે છે એ પાણીનું બાષ્પોત્સર્જન કરે છે, બાષ્પ સ્વરૂપે એ બહાર કાઢે છે। કોષીય રસધાનીમાં ઉત્સર્ગ દ્રવ્ય પદાર્થોનો સંગ્રહ થાય છે, એનો સંગ્રહ ઉત્સર્ગ પદાર્થોનો જે સંગ્રહ છે કોષીય રસધાનીની અંદર થાય છે તથા પર્ણો ખરી પડવાથી ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ પણ થાય છે। ઘણી વખત જે પર્ણો તૂટી જાય છે તો તેનો અર્થ એ છે કે તેને ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કર્યો છે તથા એ નિકાલની અંદર અમુક વખતે રેઝિન અને ગુંદર સ્વરૂપે પણ તેમાં નિકાલ થતો હોય છે। જે રેઝિન અને ગુંદર જે વાત છે તે વનસ્પતિના ઉત્સર્જન તંત્ર જે કહી શકીએ એમાંથી ઉત્સર્ગ દ્રવ્યનો એક પ્રકાર નિકાલ જ છે અને વનસ્પતિ જમીનમાં પણ ઉત્સર્જન કરે છે। જમીનની અંદર અમુક એવા જે પદાર્થો આપણે જે વનસ્પતિ માટે બિનજરૂરી છે, જે કચરો કહેવાય
परंतु ये जमीननी अंदर घणी वक्त सारा पोषक तत्वों निर्माण करतु हो तो आ रीते वनस्पति जो उत्सर्जन तंत्र है कार्यरत है। विद्यार्थी मित्रों आ वीडियो लैक्चर की अंदर आप संपूर्ण चैप्टर नंबर 6 ये पूर्ण करे छे। नेक्स्ट हमें अपने आवा वीडियो में मळता रहीशुं। तो तमने आ वीडियो गम्यो होय तो अमारे वीडियो ने लाइक करो, शेर करो और 3-10 ना तमाम विद्यार्थी पासे पहुँचाड़ो। अमारी चैनल सब्सक्राइब करो। आपनो खूब खूब आभार।